हळवद पीजीवीसीएलना कॉन्ट्राक्टरो विविध प्रश्न मामले हळवद सरा सब डिविजन चराड़वा सब डिविजन 32 जेटला कॉन्ट्राक्टर जूना विविध पड़तर प्रश्नों तेमज वाहन भाड़ा पैसा समयसर नहीं मळता होवाथी अचोक्कस मुद्दतनी हड़ताल पर उतरी जता तंत्र में दौड़धाम मची जवा पामी हती। हळवद पीजीवीसीएलना कॉन्ट्राक्टरो विविध प्रश्नों मामले हळवद सरा सब डिविजन चराड़वा सब डिविजन 32 जेटला कॉन्ट्राक्टर जूना विविध पड़तर प्रश्नों तेमज वाहन भाड़ा पैसा समयसर नहीं मळता होवाथी अचोक्कस मुद्दतनी हड़ताल पर उतरी जता तंत्र में दौड़धाम मची जवा पामी हती। पीजीवीसीएलना कॉन्ट्राक्टरो थोड़ा समय पहला पण आ अचोक्कस मुद्दतनी हड़ताल पर उतरिया हता, त्यारे हवे तंत्र द्वारा आ प्रश्ननुं निराकरण आवी जशे तेवा आश्वासन बाद हड़ताल समिति લેવામાં આવી હતી, પરંતુ પીજીવીસીએલ દ્વારા કોન્ટ્રાક્ટરોને સમયસર બિલો ચૂકવણી નહીં મળતા હળવદ ટાઉન અને રૂરલ સરા ચરાડવા સહિતના 32 જેટલા વીજ કંપનીના કોન્ટ્રાક્ટરોએ ટેન્ડર બિલની રકમ તેમજ લાઇન કામના પૈસા અને વાહન ભાડાની રકમ નહીં મળતા હડતાળ પર ઉતરી જતા વીજ કંપનીના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી। વીજ કંપનીના કોન્ટ્રાક્ટરો હડતાળ પર ઉતરી જતા હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને વીજ જોડાણ અને વીજ ફોલ્ટ માટે મુશ્કેલીઓ વેઠવી પડશે। બરોબર, હવે કોન્ટ્રાક્ટરને મોકલે એટલે બીજા કામ જે આપેલા હોય નવા કામ એસપીના નહીં, એનું મટીરિયલ પડ્યું એમાં યુઝ કરાય ના, બરોબર, પછી હવે એ કામે ન થાય અને આ જે મેન્ટેનન્સના કામ કરાવી લીધા એના કોઈ પ્રોજેક્ટ કે કોઈ વસ્તુ આપતા નથી, બરોબર, પછી એમ કે હવે એના સ્કેચ લઈ આવો અને આ લઈ આવો તે લઈ આવો, એ બધું લાવવા જઈ તો ટાઈમસર બિલ ન આવે, બરોબર, હવે એ પ્રોજેક્ટ બનાવવામાં ઈવડે એને 2-2 મહિના 3-3 મહિના લાગી જાય, તો હવે અમારા બિલ ક્યારે આવે? એના લીધે જે અમારા એસપીએના ને એ બધા કામ કરવાના હોય એ કામ બધા પેન્ડિંગ થઈ જાય, એ કામ અટકી જાય, બરોબર, તો આના લીધે આ ન છૂટકે અમારે હડતાલ કરવી પડે અને હાયરિંગના બિલ હે, હાયરિંગ હાંકવાનું હોય 3,000 કિલોમીટરમાં બંધાયેલા હોય તો 3,000 ઉપર જે લોકો હંકાવે છે, બરોબર, એનું કોઈ વળતર આપવાનું થાય તો એ હવે એમ કે સર્કલની એપ્રુવલ લેવી પડશે, હવે સર્કલની એપ્રુવલ લેવડે એની 3 મહિનામાં આવે તો 3 મહિના સુધી કોન્ટ્રાક્ટર શું કરે? એને ડીઝલ નખાવવાનું હોય, હપ્તો ભરવાનો હોય કે પછી ડ્રાઈવરનો પગાર કરવાનો હોય, બરોબર, હવે કોન્ટ્રાક્ટર 3 મહિના સુધી ખેંચે, ક્યારે ગાડી હાંકતો હોય તો 3 મહિના સુધી ખેંચે તો એના 3 બિલ પેન્ડિંગ થઈ જાય, મંથલી બિલ આવે જે હાયરિંગના બિલ હોય, બરોબર, તો હવે એને તમે ફોન કરો તો વારંવાર કહી દે કે આ થઈ જશે ને હજી સર્કલમાં છે, અહીંયાથી પાછું આવે સબ ડિવિઝનમાં એ મોકલે તો સબ ડિવિઝનમાં અહીંયા ડિવિઝનમાંથી સબ ડિવિઝનમાં આવતા એને હળવદમાં 15 દિવસ થાય કે અમે કહી કે ભાઈ અમારું બિલ ક્યારે આવશે, પછી એ લોકો એમ કે હવે અહીંયા તો તપાસ કરો ક્યાં પડ્યું, હવે ટેબલે ફરીને અમારે પૂછવાનું ક્યાં પડ્યું છે, બરોબર, અને તપાસ કરી તો એમ કે ઓલો કે ક્યાં ગયું છે ના આવી ગયું છે ને હવે કોઈ મળતું નથી, બરોબર, એનું રિઝલ્ટ, એના લીધે ના શું કે અમારે હડતાલ ઉપર ઉતરવું પડ્યું। અત્યારે તમારા કયા મુદ્દા છે? અત્યારે આ લાઇન કામના છે અને હાયરિંગના બધા ટોટલ મુદ્દા જે અમે લખાવ્યા છે, બરોબર, એ ટાઈપ કરીને અમારે ડિવિઝનમાં આપવાનું હોય, અમારા જે અધિકારી છે મોટા એને, બરોબર, એને વારંવાર રજૂઆત કરવા જઈ છીએ। અગાઉ જે અમારા પ્રમુખશ્રીએ વાતચીત કરી એ મુજબ અમે હડતાલ ઉપર ઉતર્યા છીએ। અમારા હળવદ ડિવિઝનના 4 સબડિવિઝન છે, હળવદ રૂરલ, હળવદ ટાઉન, ચરાડવા અને સરસ સબડિવિઝન, એમ 4 સબડિવિઝનો છે। એ બધાના વિવિધ પ્રશ્નો જે હતા કે જે વ્હીકલના છે, લાઇન કામના છે, પછી મીટરના છે, પછી માલ સામાન જમા ઉધાર કરવાના છે, હવે આ બધા જણા જે બિલ છે એ સબમિટ કર્યા છે, એ બિલ અમુક પાસ થતા નથી જલ્દી, એટલે બહુ તકલીફ પડે છે, ટાઈમસર આવતા નથી, અને આ બધા જે અત્યારે અમે હડતાલ ઉપર ઉતર્યા છીએ એ બદલ જે ખેડૂત મિત્રોને જે અત્યારે તકલીફ પડતી હોય કે ભાઈ ટીસી નથી ચડતા કે મીટર રિપ્લેસમેન્ટ નથી થતા, તો એ બદલ અમે દિલગીર છીએ અને માફી માગીએ છીએ કે ભાઈ આ તમને જે તકલીફ પડી છે એ અમારા જ ખેડૂત મિત્રો છે, પણ હવે ન છૂટકે અમારે આ એક અત્યારે હાથમાં લેવું પડ્યું। જગદીશ પરમાનો રિપોર્ટ, હળવદ।